નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચમાં 7, જંબુસરમાં 4, હસુતમાં 3, આમોદમાં 2, તો અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી. ભરૂચ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાન ગૃહને લઈ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીની અંતિમ વિધિ માટે ભારે વિવાદ. અંકલેશ્વર બાદ ભરૂચના દશાશ્વમેધ ઘાટના સ્મશાન ગૃહ પર સ્થાનિકોએ 4 કલાક સુધી વિરોધ નોંધાવી મૃતકના અંતિમ સંસ્કાર ન થવા દીધા. આખરે પોલીસે સખ્તાઈ વાપરતા 24 કલાક બાદ નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં મૃતકની અંતિમ ક્રિયા શક્ય બની. લોકોનો માનવતા મારી પરવારી હોય એવો વ્યવહાર. અંકલેશ્વર નજીક હાઈવે પર બ્રિજ પરથી ખાપકેલ ટેન્કરને બહાર કાઢવાની પ્રક્રિયામાં ભારે ટ્રાફિક જામ. હાઈવે પર 3 કલાક સુધી 5 કિલોમીટર વાહનોની કતાર લાગી. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આજે પણ કોરોના વાયરસના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 7, જંબુસરમાં 4, હાંસોદમાં 3, આમોદમાં 2 તેમજ અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એક કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવતા પાંચબત્તી વિસ્તારમાં આવેલ DGVCLની કચેરી 3 દિવસ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ શહેરની વાત કરીએ તો લલ્લુભાઈ ચકલા, અયોધ્યાનગર, મોટા ડબોઈવાડ, મહમદપુરા અને જાડેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તરફ જિલ્લામાં આજે કોરોનાગ્રસ્ત 7 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે, જે પૈકી 13 વ્યક્તિના મોત નિપજ્યા છે. તો અત્યાર સુધી 149 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોના વાયરસના 132 દર્દી સારવાર હેઠળ છે. ભરૂચ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાન ગૃહને લઈ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીની અંતિમ વિધિ માટે ભારે વિવાદ જોવા મળ્યો હતો. અંકલેશ્વર બાદ ભરૂચના દશાશ્વમેધ ઘાટના સ્મશાન ગૃહ પર સ્થાનિકોએ 4 કલાક સુધી વિરોધ નોંધાવી મૃતકના અંતિમ સંસ્કાર થવા દીધા ન હતા. આખરે પોલીસે થોડી કડકાઈ વાપરતા 24 કલાક બાદ નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં મૃતકની અંતિમ ક્રિયા શક્ય બની હતી. કોરોનાના કહેર વચ્ચે ભરૂચમાં જ નવો વિવાદ જોવા મળ્યો હતો, જેમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીએ અંતિમ સંસ્કાર માટે 24 કલાક સુધી રાહ જોવી પડી હતી. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત PSI 72 વર્ષીય અરવિંદ પવારનું ગતરોજ બપોરે 2 કલાકે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જ્યાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. આ બાદ મૃતકની અંતિમ ક્રિયા માટેનો પ્રશ્ન ઊભો થયો હતો. હોસ્પિટલ સત્તાધીશોએ મૃતદેહ પરિવારજનોને સોંપતા પરિવારજનો અંતિમ ક્રિયા માટે ભરૂચના દશાશ્વમેધ ઘાટ સ્મશાન ખાતે પહોંચ્યા હતા. જોકે સ્થાનિકોએ સંક્રમણના દરે સ્મશાનમાં અગ્નિદાહ આપવાની ના કહી વિરોધ નોંધાવતા પરિવારજનો અંકલેશ્વરના શાંતિધામ સ્મશાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવતા આખરે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી હતી. આજે સવારના સમયે તંત્ર અને પોલીસે ભરૂચના દશાશ્વમેધ ઘાટના સ્મશાન ખાતે પહોંચી વિરોધ કરી રહેલ લોકોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. જોકે રહેણાંક વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું હોવાથી ચિતાના ધુમાડાના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાના ડરે સ્થાનિકો 1-2 ન થયા. સ્થાનિકોએ માંગ કરી હતી કે તંત્ર દ્વારા સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવે છે તો કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર માટે ખુલ્લી જગ્યામાં સ્મશાન બનાવવું જોઈએ. કોરોનાગ્રસ્ત દર્દીના મૃતક બાદ તેના અંતિમ સંસ્કારનો વિવાદ વધુ ને વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ગત રોજ ભરૂચ અને અંકલેશ્વરમાં દર્દીની અંતિમ ક્રિયા માટે સ્મશાન ગૃહો પર લોકોએ વિરોધ નોંધાવ્યા બાદ આજે પણ જે ભરૂચના દશાશ્વમેધ સ્મશાન ઘાટ ખાતે લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. આપણી સાથે અહીં જે દશાશ્વમેધ ઘાટ સ્મશાન નજીક રહેતા લોકો છે તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારનો લોકોનો વિરોધ છે, તમારો શું વિરોધ છે, તમે શું કહેવા માંગો છો? અમારે અહીંયા કોરોનાની લાશ મારવાની, કેમ કે અમારે આ સ્મશાન અડેલીને મકાન છે, પાછળ રસોડું છે, અમે રસોઈ કરતા હોય ને તો બી દેખાય મળદું વળતું હોય તો ખરાબ મળદું આવે જ ને તો પણ એટલી વાસ આવે છે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે છે. તો આ તો કોરોનાની લાશ એકને મારવા દે એટલે બધા વારાફરતી આવવાના જ છે, એ તો પછી કાયમ ટેવ જ પડવાની. ને અમારા છોકરા હોય, અમારું પરિવાર હોય, એની જવાબદારી કોણ લે છે? નાના નાના છોકરા હોય, અમારી અહીંયા જોઈએ જ નહીં કોરોનાની લાશ કોઈ પણ હિસાબ, કેમ કે અમારે તો હતો પાસે ઘર, નાના નાના છોકરા એમને થાય તો શું લેવાનું? આઈએ જ પાડીને જશે તો બીજો આવશે. આજે ધુમાડો છે તેનાથી કોઈ પણ પ્રકારની એવી તકલીફ નહીં થશે, તો તમારું શું કહેવું છે?
સરકાર આમ પબ્લિકને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહે છે અને એ જ રહેણાંક વિસ્તારની નજીક પબ્લિકથી નજીક કોરોનાની લાશ લઈ જાય છે. એટલે સરકારને ખાલી એક જ વસ્તુ કહેવું છે કે જો તમે હોસ્પિટલ કોવિડની સ્પેશિયલ હોસ્પિટલની સુવિધા કરી તો તમારે જે લાશ છે કોરોનાની એનો પણ એવી જગ્યા પર નિકાલ કરવો જોઈએ કે રહેણાંક વિસ્તાર કે કોઈપણ સામાન્ય વ્યક્તિને એની અસર ના થાય અને એની આજુબાજુ કોઈ વાડ કરો કે કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરો કે ત્યાં પબ્લિક ના જઈ શકે એવી કોઈ સુવિધા કરો, નહીં કે પબ્લિકથી આ તો તમે નજીક લાવવાની વધારે વાત કરો છો. કારણ કે અમારા મકાનો આ જે સ્મશાન છે એની દિવાલને અડીને જ આવેલા છે, ચીમની ખાલી 10 ફૂટમાં દૂર હશે એટલે એના જે ધુમાડાથી બધા અમારા ઘરમાં જ આવવાના છે અને અમારા ઘરે નાના છોકરાઓ છે. એટલે અમારો વિરોધ છે કે કોરોનાની લાશ અમે અહીંયા નહીં બાળવા જોઈએ. કોરોના પ્રત્યે ગરમી છે તો તેના અંતિમ સંસ્કાર માટેના જે વિવાદ છે, લોકોની ફક્ત એટલી જ માંગ છે, એ લોકોને ડર સતાવી રહ્યો છે કે જો કોરોનાગ્રસ્ત દર્દીનો અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો તેમને પણ ચેપ લાગી શકે છે, ત્યારે તંત્ર અને લોકો વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. તો આ તરફ મૃતકના પુત્રએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા 24 કલાકથી પિતાની અંતિમ ક્રિયા માટે ભટકવા છતાં તેમને જગ્યા નથી મળી રહી. મેં કીધું મેં એકલો જ છું, અમારો વતન મારા જ છે, કે અમે તમે અમારથી એકલો છે, મારથી કીટ પહેરાય નહીં કે પ્રશાસન જે રીતે સુરત બધી જગ્યાએ પ્રશાસનના માણસ મોકલે છે એવી રીતે જ અહીંયા પ્રશાસન મોકલે. એ લોકો ખાલી એમનો ફોન આવે પહેલો અને એ છોડીને આવે, બસ જવાબદારી છૂટવા માંગે છે કે તમે અહીંથી બોડી લઈ જાઓ, બસ અમે બોડી ત્યાં કાલની ત્યાં કોલ્ડ સ્ટોરમાં જ રાખી લઈ જાઓ. પ્રશાસનની અમે લેખિતમાં આપી દઉં, અમે બોડી જોતી નહીં, તમારે જેવી રીતે કરવું એ પ્રશાસન કરે. કે અમારા ભાઈ હું એકલો જ છું, અમારા ભાઈનું ઓપરેશન થયેલું કોઈ આવતું નથી. તમામ વિવાદ બાદ તંત્રના અધિકારીઓએ મૃતદેહની અંતિમ ક્રિયા નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં કરવાનું નક્કી કર્યું હતું. જો કે એમાં પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવી તંત્રની કામગીરી અટકાવતા અધિકારીઓ પણ વિમાસણમાં મુકાયા હતા. ભરૂચ સિટી મામલતદાર પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવવા પ્રયત્નો કર્યા હતા, જો કે તે વ્યર્થ નીવડ્યા હતા. ત્યારે ભરૂચ ડીવાયએસપી પીડી વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે આવી લોકોને કડક સૂચના આપતા આખરે 24 કલાક બાદ મૃતદેહની અંતિમ ક્રિયા શક્ય બની હતી અને નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં નિવૃત્ત પોલીસ કર્મીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય એક કોરોનાગ્રસ્ત દર્દીના પણ અંતિમ સંસ્કાર કરાયા હતા. આજ રોજ ભરૂચની અંદર 2 કોરોના પોઝિટિવ પેશન્ટ જે હતા એ સારવાર દરમિયાન મરણ ગયેલ અને તેમની જે અંતિમ વિધિ એ કરવાની થતી હતી એ બાબતે અહીંયા ભરૂચમાં જે નર્મદા નદીના કિનારે દશાન ઘાટ આવેલો છે ત્યાંના સ્થાનિક રહીશોએ તેમને પણ સંક્રમણ ફેલાશે એવા ડરને કારણે તેમને અંતિમ વિધિ અહીંયા કરવા બાબતે વિરોધ કરેલો, જેથી વહીવટીતંત્રએ ચર્ચા કરી અને હાલ રહેણાંક મકાનો આવેલા છે દશાન ઘાટની બાજુમાં તે તો નર્મદા નદીની અંદર જે સરકારી જગ્યા આવેલી છે ત્યાં સ્થાનિક રહેણાંક વિસ્તારથી દૂર બંને જે મરણ જનાર વ્યક્તિઓ છે એમના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા કરેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ તેના અંતિમ સંસ્કાર માટે દર વખતે આ પ્રશ્ન સર્જાય છે, ત્યારે મૃતદેહ અંતિમ ક્રિયા માટે પણ 24 કલાક સુધી રાહ જોવી પડે છે અને મોતનો પણ મલાજો નથી જળવાતો. સ્થાનિકોએ પણ માનવતા દાખવી તંત્રને સહયોગ આપવો એટલો જ જરૂરી છે. તો સાથે જ તંત્ર દ્વારા પણ આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહ મીના હુસેને અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ કાબુ બહાર જઈ રહ્યો છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ખાસ નિયુક્ત કરાયેલ ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહ મીના હુસેને આજ રોજ અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. તેઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અંકલેશ્વરમાં કોરોનાના કેસ બાબતે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેક્ટર ડોક્ટર MD મોડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર VS ત્રિપાઠી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નજીક હાઈવે પર બ્રિજ પરથી ખાપકેલ ટેન્કરને બહાર કાઢવાની પ્રક્રિયામાં હાઈવે પર 3 કલાક સુધી 5 કિલોમીટર વાહનોની કતાર લાગી હતી. અંકલેશ્વર નજીક હાઈવે પર ગતરોજ સવારના સમયે સુરતથી દહેજ પ્રોપોલિન ગેસ ભરી જઈ રહેલ ટેન્કર અમરાવતી ખાડીના બ્રિજ પરથી રેલિંગ તોડી નીચે ખાબક્યું હતું, જેમાં ગેસ લીકેજ પણ થયો હતો. ત્યારે આજરોજ બપોરના સમયે અકસ્માતગ્રસ્ત ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે બ્લોક કરાતા અંકલેશ્વર તરફ 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. લગભગ 3 થી 4 કલાક બાદ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવ્રત થયો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર જોખમી રીતે 5 બાળકોને બેસાડી જીવલેણ સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ રેલવે સ્ટેશનથી 5 બત્તીના રોડ પર 5 જેટલા બાળકોને બાઇકમાં બેસાડીને બાઇક ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે.
એક જ બાઇકમાં 5 બાળકો સહિત 6 જેટલા લોકો બેસીને યુવાને પુરપાટ ઝડપે બાઇક ચલાવીને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટ વખતે જોખમી રીતે એકની ઉપર એક બાળકોને બેસાડ્યા હતા. મુખ્ય માર્ગો પર સીસીટીવી લગાવ્યા હોવા છતાં બેખોફ બનીને બાઇક ચાલકે સ્ટંટ કર્યા હતા અને 5 જેટલા બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. જો કે કોઈ બાઇક ચાલકે આ જોખમી સ્ટંટનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. જોખમી સ્ટંટ કરનાર યુવાનના બાઇકનો નંબર GJ16 CD7018 છે. ભરૂચ પોલીસ બાઇકના નંબરના આધારે બાઇક ચાલક સામે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ભરૂચનો સમાજ કલ્યાણ અધિકારી ₹10,000ની લાંચ લેતા વડોદરા ACBના હાથે ઝડપાયો હતો. ભરૂચમાં એક અનુસૂચિત જાતિના યુવાન અને તેના સાથીઓ સાથે તેમના ગામમાં તળાવ ખોદવાના મુદ્દે તકરાર થતાં તેમને માર માર્યો હોય ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સરકારમાંથી સહાય મળતી હોય તેમણે ભરૂચની નાયક નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં સહાય માટે અરજી કરી હતી, જેમાં તેમને સહાયના કુલ 3,00,000 મળવાપાત્ર હતા. કચેરીમાં મદદની સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હિમાંશુ જયંતિ સોલંકીએ તેમની પાસેથી સહાય પાસ કરાવી આપવાના બદલામાં સહાયના ₹30,000ની માંગણી કરી હતી. જો કે રકઝક થતાં આખરે ₹10,000નું નક્કી કરાયું હતું. ફરિયાદી આ મામલામાં વડોદરા ACBમાં ફરિયાદ કરતા શુક્રવારે ટીમે છટકું ગોઠવી હિમાંશુ સોલંકીને પોતાની કારમાં લાંચના રૂપિયા સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના કાપુદ્રા ગામના સરપંચના પતિને જમીન મામલામાં કેનેડાથી ફોન મારફતે ખંડડી અને ધમકીઓ આપનાર મહિલા સહિત 2 ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વર તાલુકાના કાપુદ્રા ગામમાં લુલાત ફળિયામાં રહેતા અને ગ્રામ પંચાયતના સરપંચ ફાતેમા બીબી લુલાતના પતિ ઝુબેર અહેમદ સઈદ લુલાત વેપાર કરે છે, જેઓએ મૂળ અંકલેશ્વરના અને હાલ કેનેડા ખાતે રહેતા યુસુફ મતાદાર અને તેની બહેન અમીના અહેમદ મતાદાર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 1/6/2020ના રોજ કેનેડાથી યુસુફ મતાદારે તેઓ પર ફોન કર્યો હતો અને જમીન મામલે 10,00,000ની ખંડડી માંગી બીભત્સ વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમીના અહેમદ મતાદારે ફરિયાદીના ઘરે જઈ નાણાં મુદ્દે ઉઘરાણી કરી હતી અને નાણાં નહીં આપતા તેણીએ પણ ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે મારવાડી ટીકરા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપે પાડ્યો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ બોટલ મળી કુલ 4,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા ગામમાં 9 વર્ષ પહેલા બનાવેલ અર્બન ભૂગર્ભ યોજના હેઠળની ગટર ઉભરાતા જલારામ સોસાયટીના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલિયા ગામમાં 9 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા અર્બન ભૂગર્ભ યોજના અંતર્ગત ₹6 કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પ્રજાની સુખાકારી માટે બનાવેલ આ યોજના ટ્રાયલ પહેલા જ તેનું બાળમરણ થયું હતું. આ યોજનામાં પાઇપ સાંકડા હોવાને પગલે યોજના ફેલ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ઉપરાંત આ ગટર લાઇનમાં વિવિધ વિસ્તારો અને સોસાયટીના રહીશોએ કનેક્શનો આપી દીધા છે, જેને પગલે છેલ્લા 9 વર્ષથી ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વાલિયા ગામની જલારામ સોસાયટીમાં રહેતા હેમરાજસિંહ સુણવાના ઘર પાસે ગટર ઉભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવતા રહીશો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં 71મા વન મહોત્સવના જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લામાં 71મા વન મહોત્સવના જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં કલેક્ટરે વન મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત દરેક વિભાગના અધિકારીઓને ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે રોપવા વિતરણ કરવામાં આવે અને તે પ્રમાણે રોપાનું વાવેતર કરીને જતન કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર GD પટેલ, નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની SVMIT કોલેજ ખાતે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. ભરૂચ શહેરમાં આવેલ SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં આજરોજ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓને કઈ શાખામાં એડમિશન લેવું તે સહિતના પ્રશ્નો અંગે ઓનલાઈન માહિતી આપવામાં આવી હતી. આ વેબિનારમાં કોલેજના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે હવામહેલ નજીકથી ચોરીની મોપેડ સાથે એક આરોપીની ધરપકડ કરી.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ હવા મહેલ પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાળા કલરની એક્ટિવા લઈને આવતા એક ઇસમને અટકાવ્યો હતો. પોલીસે તેને ગાડીના દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સદભાવના સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર કુમાર પરવેતસિંહ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ રેલવે સ્ટેશન પાસે ફાટક 7 દિવસ બંધ રહેશે. છેલ્લા 2 મહિના ઉપરાંતથી ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે ત્યારે રેલવે વિભાગ દ્વારા જરૂરિયાતના સ્થળોએ સમારકામની કામગીરી કરાઈ રહી છે, જેના ભાગરૂપે વડોદરા ડિવિઝનના પાલેજ સ્ટેશનના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 198 ને ટ્રેકની કામગીરી કરાઈ રહી છે, જેના કારણે 5 જુલાઈ સવારે 7 વાગ્યાથી 11 જુલાઈ સાંજે 7 વાગ્યા સુધી આ રોડ ટ્રાફિક માટે બંધ રહેશે, જે માટે આ રોડનો ઉપયોગ કરનારાઓએ રેલવે વિભાગ દ્વારા પાલેજ સ્ટેશનના સુરત તરફના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 197નો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યો છે. ભરૂચમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ ચેનલ નર્મદાના માધ્યમથી જિલ્લાવાસીઓને સુરક્ષિત અને સાવચેત રહેવા અપીલ કરી છે. નમસ્કાર. કોરોનાની વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યારથી ભરૂચ જિલ્લો બાકાત હતો, પરંતુ હાલના સમયમાં આપણા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કોરોના પ્રસરી રહ્યો છે. આજે આપણા સૌને ચિંતાનો વિષય છે. મારી આપ સૌ પ્રજાજનોને આગ્રહભરી વિનંતી છે કે જ્યારે હજુ કોરોનાની દવા શોધાઈ નથી ત્યારે કોરોનાનો ચેપથી બચવા સોશિયલ ડિસ્ટન્સ રાખો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, શક્ય હોય ત્યારે ત્યાં સુધી ઘરમાં રહો. ખાસ કામ હોય તો ઘરની બહાર નીકળવાનું જ હોય તો માસ્ક પહેરો અને દિવસમાં વધુ વાર હાથ સેનેટાઇઝથી ધુઓ, એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. સમગ્ર ભારત દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે દિવસે ને દિવસે કોરોનાનો વાયરસ જ્યારે વધી રહેલો હોય ત્યારે આપણે સૌએ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને પણ હું એક અપીલ પણ કરું છું કે ઘરમાં રહી સુરક્ષિત રહો. વહીવટી તંત્ર દ્વારા જે કંઈ આદેશો આપવામાં આવે છે એ આદેશોનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ભરૂચ જિલ્લાની અંદર પણ છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના વાયરસના કેસો વધી રહેલા હોય ત્યારે ભરૂચ જિલ્લાની જનતાએ આપણે સૌએ સાથે મળીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક પહેરીને બહાર નીકળીએ, કામ વગર બહાર ના નીકળીએ. આ બધું આપણે સૌએ અમલ કરીને ભરૂચ જિલ્લાની અંદરથી આપણે કોરોના મુક્ત એવો ભરૂચ જિલ્લો આપણે જાહેર કરીએ અને ભરૂચ જિલ્લાની અંદરથી કોરોનાનો એક પણ કેસ ના આવે એવું આપણે સૌ ભેગા મળીને કરીએ એવી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હું અપીલ કરું છું. મિત્રો, COVID-19ના ડેન્જરસ ટાઈમમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ કેસોની સંખ્યા ખૂબ વધી છે. આ સમયે આપણે બધાએ એક નાગરિક તરીકેનો ધર્મ નિભાવવાનો છે. બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ અને જરૂરી હોય તો પૂરતી કાળજી રાખવી જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, હેન્ડ સેનિટાઇઝરનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને ઘરમાં રહેતા વડીલો 65 ને અબવ હોય, કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન હોય એવા લોકોએ તો કોઈ પણ સંજોગોમાં બહાર જવાનું ટાળવું જોઈએ. સરકારની એજન્સીઓ આ મહામારી સામે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. આપણને ડૉક્ટરો, પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો, નર્સો, આ બધા કોરોના વોરિયર્સને પણ આપણે સહકાર આપીએ અને આ મહામારીનો આપણે ભેગા મળીને સામનો કરીએ. આપણે સુરક્ષિત રહીએ, મહામારીથી ગભરાઈ જવાની જરૂર નથી, પણ આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આપણે ભરૂચના નગરજનો, આપણે ભરૂચ જિલ્લાના બધા ભેગા મળીને એક રિઝોલ્વ કરીએ કે આ મહામારીનો આપણે સામનો કરીશું અને પૂરતી કાળજી રાખીશું. આટલું કહી દીધું છે. તમને કોરોના થશે તો નહીં તમારો પરિવાર તમારી પાસે આવી શકે, નહીં તમારા બાળકો, નહીં તમારી પત્ની, નહીં તમારા માતા પિતા અથવા તમારા પરિવારમાં કોઈને થયું હશે તો તમે ત્યાં એની પાસે જઈ નહીં શકો.
એને એકલા આટુલા એનો સામનો કરવો પડશે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે સાવચેતીના પગલા રૂપે કઈ રીતે જીવવું છે એની જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનને પૂરલી અનુસરો. જરૂર પડતા બહાર નીકળવાનું ટાળીએ. મોટા વસ્તીવાળા એરિયામાં આપણે જઈએ નહીં અને એ રીતે વધુ માણસો ભેગા ન થાય એનું દરેક કાળજી લે સરકારશ્રીને. એના બધા જે કંઈ નિયમો છે રીત સરસમ છે એમાં આપણે પૂરો સહકાર આપીએ. સરકારશ્રીએ નાના વેપારીઓને દુકાનો ખોલવાની જે પરવાનગીઓ આપી છે એમાં જે શરતો મૂકી છે એ શરતોનું સંપૂર્ણ પાલન થાય એનું ધ્યાન રાખીએ. કારણ કે ઘણી બધી દુકાનોમાં જોવા મળે છે કે ત્યાં માસ્ક પહેરેલા ગ્રાહકો નથી હોતા, દુકાનવાળાઓએ બી માસ્ક પહેર્યો નથી હોતો, સોશિયલ ડિસ્ટન્સીસ મેન્ટેન થતું નથી હોતું, સેનિટાઈઝ ત્યાં વપરાતા નથી હોતા. આ બધું પરિસ્થિતિનો આપણને ખ્યાલ છે અને જોઈએ છે. તો આવું બધું નહીં કરતા જે કંઈ સૂચનાઓ છે એ સૂચનાઓનું પાલન આપીને આપ જીવો, પોતે બચો, પરિવારને બચાવો અને સમાજમાં વધુ પડતા સંક્રમણ કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટેમાં પૂરો સાથ આપો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચમાં 7, જંબુસરમાં 4, હાસોદમાં 3, આમોદમાં 2, તો અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાયરસનો એક એક પોઝિટિવ કેસ. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી. ભરૂચ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાન ગૃહને લઈ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીની અંતિમ વિધિ માટે ભારે વિવાદ. અંકલેશ્વર બાદ ભરૂચના દશાશ્વમેઘ ઘાટના સ્મશાન ગૃહ પર સ્થાનિકોએ 4 કલાક સુધી વિરોધ નોંધાવી મૃતકના અંતિમ સંસ્કાર ન થવા દીધા. આખરે પોલીસે સખ્તાઈ વાપરતા 24 કલાક બાદ નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં મૃતકની અંતિમ ક્રિયા શક્ય બની. લોકોનો માનવતા મારી પરવારી હોય એવો વ્યવહાર. અંકલેશ્વર નજીક હાઈવે પર બ્રિજ પરથી ખાપકેલ ટેન્કરને બહાર કાઢવાની પ્રક્રિયામાં ભારે ટ્રાફિક જામ. હાઈવે પર 3 કલાક સુધી 5 કિલોમીટર વાહનોની કતાર લાગી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.